આ તરફ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં પણ આજે બપોર બાદ કલેક્ટરના જાહેરનામાનો કડક અમલ કરવામાં આવ્યો હતો। આજે દિવસ દરમિયાન ડીસા શહેરનું માર્કેટ ધમધમતું રહ્યું હતું અને સાંજે 4 વાગ્યા સુધી ડીસામાં દુકાનદારો દુકાનો ચાલુ રાખવામાં આવતા પોલીસને શહેરમાં ફરીને દુકાનો બંધ કરવા માટે કડકાઈ કરવી પડી હતી। ડીસાની જનતા પોલીસના આગમન બાદ ડીસાના નગરજનોએ પોતાની દુકાનોના શટર ટપોટપ બંધ કર્યા હતા। ડીસામાં પોલીસની સક્રિયતાને પગલે એક જ કલાકમાં દુકાનો તો બંધ થઈ ચૂકી હતી, પરંતુ લોકોની અવર જવર ચાલુ જોવા મળી હતી। બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર શહેરમાં અનલોકની જાહેરાત કરવામાં આવ્યા બાદ જે પ્રમાણે કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા હતા તે એક ચિંતાજનક બાબત હતી। વધતા જતા પોઝિટિવ કેસને લઈ અત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા એક ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ જાહેરનામું ડીસા નગરપાલિકા અને પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યું છે। આ જાહેરનામાની વાત કરવામાં આવે તો આગામી 10 દિવસ સુધી એટલે કે 20 જુલાઈ સુધી ડીસા શહેરમાં સવારે 7 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં તમામ ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે। આ ઉપરાંત લોકોની અવર જવર પર પણ ફૂલ પૂરેપૂરો પ્રતિબંધ રાખી દેવામાં આવ્યો છે। આજે વાત કરવામાં આવે ડીસા શહેરની તો ડીસા શહેરમાં 4 વાગ્યા સુધી આ જાહેરનામાનો અમલ કરાવવાનો હતો, પરંતુ તેમ છતાં દુકાનદારોએ પોતાની દુકાનો બંધ ન કરતાં પોલીસે કડકાઈ અપનાવી હતી અને ત્યારબાદ દુકાનો બંધ કરવામાં આવી હતી। અત્યારે લગભગ 5:30 થી 6 જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ તમે જોઈ શકો છો અત્યારે પણ લોકોની અવર જવર જોવા મળી રહી છે। કોરોના વાયરસ અત્યારે બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારોમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક પ્રસરી રહ્યો છે, તેને જ લઈ આજે જિલ્લા કલેક્ટર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। પરંતુ તેમ છતાંય બનાસકાંઠા જિલ્લાના આ બંને શહેરોની જનતા હજી પણ ગંભીરતા નથી દર્શાવી રહી। વાત કરવામાં આવે આ બંને શહેરોની તો આ બંને શહેરોમાં કોરોના દર્દીના પોઝિટિવ રિપોર્ટ સેંકડો વટાવી ચૂક્યા છે, ત્યારે આગામી સમયમાં આ સમસ્યા વધારે ગંભીર ના બને તે માટે કલેક્ટર દ્વારા ડીસા અને પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારને જાહેરનામું ખાસ બહાર પાડી અને સાંજે 4 વાગે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આજે પ્રથમ દિવસ હોવાથી ડીસા નગર પોલીસ દ્વારા ડીસામાં દુકાનો તો બંધ કરી દેવામાં આવી છે, પરંતુ હજી પણ રસ્તા પર લોકોની ચહલકદમી જોવા મળી રહી છે। ત્યારે કોરોના વાયરસ સામેના આ સંઘર્ષમાં લોકોએ પણ હવે ગંભીર બની સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઇનનું પાલન કરી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો અમલ કરવો જરૂરી બની ગયો છે। ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર।